હાય ફ્રેન્ડ્સ, જ્યારે એક મહિના પછી એટલે કે 20 ઓક્ટોબરના દિવસે બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે, ત્યારે ઘણા બધા મિત્રોનો એ પ્રશ્ન છે, ઘણા બધા મિત્રોને આ સમસ્યા પણ છે કે અંતિમ એક મહિનાની અંદર તૈયારી કેવી રીતે કરવી. તો આજના વિડીયોની અંદર આ એક મહિનામાં આપનું ટાઈમ ટેબલ શું હોય, કેવી રીતે પ્લાનિંગ કરી શકાય અને કેવી રીતે આપ સફળતા પ્રાપ્ત કરી શકાય, તો આ વિડીયોની અંદર આપને માહિતી મળવા જઈ રહી છે. તો હું અશોક ગુજ્જર, ઇન્સ્પિરેશનલ સ્પીકર, ટ્રેનર, કોચ અને કન્સલ્ટન્ટ. આજના વિડીયોમાં જતાં પહેલાં આપને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને હા, હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુ પર રહેલા બેલ બટનને ક્લિક કરી શકો, જેથી કરીને આવી મોટિવેશન ભરી નોટિફિકેશન આપ સુધી મળતી રહે. ઘણા બધા મિત્રો મને એ વાતનો પ્રશ્ન પૂછે કે સર, તમારું કોચિંગ સેન્ટર કઈ જગ્યા ઉપર છે, તમારું મટીરિયલ્સ અમારે જોતું હોય તો કેવી રીતે મળી શકાય. આપને એક વાતનો ખુલાસો કરું મિત્રો, કે મારું કોઈ જ પ્રકારનું આવું કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું કોચિંગ સેન્ટર ચાલતું નથી, તેમજ મારું કોઈ જ પ્રકારનું મટીરિયલ નથી, અને આ વિડીયો હું એવા હેતુસર આપને બનાવી પણ નથી રહ્યો. મારું કામ ફક્ત એક મોટિવેશનલ સ્પીકરનું છે, અને સાથે સાથે આપને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી શેર કરવાના હેતુસર અમે આ ચેનલ ચલાવી રહ્યા છે. તો વધુ સમય ન લેતા આજના મુખ્ય મુદ્દા તરફ આપણે આગળ વધીએ. મિત્રો, 200 માર્કના એમસીક્યુનું પેપર જે બિન સચિવાલયની અંદર આપ 20 ઓક્ટોબરના દિવસે જે આપવા જઈ રહ્યા છો, આની અંદર સિલેબસની જે પેટર્ન છે આપ બધાને આઈડિયા છે ને, સ્ક્રીન પર પણ આપ જોઈ રહ્યા છો. જે છેલ્લા 2 એક્ઝામની અંદર આપ નજર નાખો, જે 2014ની અંદર અને 2016ની અંદર જે કટ ઓફ જનરલ કેટેગરી માટે અને વિશેષ આપને સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું છે, 2014ની અંદર 121 અને 2016ની અંદર વાત કરીએ તો 109 ક્યાંક ને ક્યાંક જનરલ કેટેગરી માટે આની આજુબાજુનું કટ ઓફ હતું. આ કટ ઓફને જોવું પણ એટલા માટે જરૂરી છે કે તમને એક બેઝિક આઈડિયા આવે કે ક્યાં સુધી આ વાત અટકતી હોય છે ને, આપણું કેટલું કટ ઓફ રહેતું હોય છે. એવરી યરની જે એક્ઝામ હોય છે, એક્ઝામ કેટલી ટફ છે ને કેટલી ઇઝી છે એના પ્રમાણે કટ ઓફ આગળ પાછળ જતું હોય છે. આપણે ક્યાંય એવું પ્રિડિક્ટ ન કરી શકીએ કે લાસ્ટ યર એટલા હતા કટ ઓફ તો આ વખતે આની આજુબાજુ અથવા તો એટલું રહી શકે, એ આ વર્ષે કેવું પેપર સહેલું નીકળે છે કે ટફ નીકળે છે એના ઉપર ક્યાંક આધાર રાખતું હોય છે, પણ એક બેઝિક તમને અંદાજ આવી શકે. મોટાભાગનો જે વર્ગ છે, તમને ખબર છે આ વખતે સીટની સામે લાખો વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એટલે એ બહુ જાણવું જરૂરી છે કે કટ ઓફ અને જે સિલેક્ટ થનાર જે વિદ્યાર્થીઓ હશે એમાં અને જે રહી જનાર જે વિદ્યાર્થીઓ હશે એમાં બહુ લાંબા માર્ક્સનો એટલો ગેપ નહીં હોય. 80, 85, 90 માર્ક્સ સુધી બહુ મોટો વર્ગ પહોંચી શકતો હોય છે, પણ 100ની ઉપર એટલે કે કટ ઓફની આજુબાજુ પહોંચનારો વર્ગ ક્યાંક અને ક્યાંક બહુ ઓછો રહેતો હોય છે. તો 80, 85, 90 સુધી પહોંચવામાં અને 100ની બાર એટલે કે 105, 10, 15 સુધી પહોંચવામાં બહુ લાંબો એટલો ગેપ નથી, પણ આ ગેપને ફૂલફિલ કરવા માટે આપણે એવા ટોપિક ઉપર અને એવા વિષય ઉપર પણ ધ્યાન આપવું પડશે જે મોટાભાગનો માર્ક્સ ક્યાંક ડરી રહ્યો છે અથવા મોટાભાગનો માર્ક્સ ક્યાંક એની તૈયારી કરી રહ્યો નથી. જ્યારે એક મહિનાનો સમય હોય ત્યારે હું ફરીને તમને કહું છું કે એવા જો વિદ્યાર્થી મિત્રો હોય કે જે હજુ બિન સચિવાલયની તૈયારી કરવાનું વિચારતા હોય તો એમના માટે બહુ અઘરું છે, કેમ કે એક મહિનાના સમયગાળા દરમિયાન આ તૈયારી કરવી ખૂબ અઘરી છે. તમને ડરાવતો નથી, પણ આ વિડીયોની અંદર મારે પ્રેક્ટિકલ વાત કરવી પણ એટલી જ જરૂરી છે. મોટિવેશનનો અર્થ એવો નથી કે તમે બધું જ કામ કરી શકો એ બી મારે તમને પ્રેરણા આપવી, પણ ક્યાંક પ્રેક્ટિકલ અને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર પણ જો આપણે વાત કરીએ તો એક મહિના દરમિયાન હજુ જે વિદ્યાર્થીએ તૈયારી ચાલુ જ નથી કરી અથવા તો એ ચાલુ કરવાનું વિચારી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે બહુ જ અઘરું થવા જઈ રહ્યું છે. પણ જે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી તૈયારી કરે છે અને એને એક પ્રોપર માર્ગદર્શન જોતું હોય એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થશે. તો સૌથી પહેલાં નજર કરીએ આપણે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર. તો એવરેજ એનું વેઇટેજ 25 માર્ક્સ જેવું રહેતું હોય છે. 2014ની પરીક્ષામાં આપ નજર નાખો તો 14 માર્ક્સ જેવું એમાંથી કવર થયેલું, 2016ની એક્ઝામમાં આપ નજર નાખો તો 16 માર્ક્સ આજુબાજુ એમનું પૂછાયેલું વેઇટેજ, જનરલી 25 માર્કની આજુબાજુ એમનું વેઇટેજ રહેતું હોય છે. સાથે સાથે એક ગુજરાતી વ્યાકરણ જે ક્યાંક અને ક્યાંક 25 માર્કનું પૂછાય છે, તો 2014ની અંદર 20 માર્ક અને 2016ની પરીક્ષાની અંદર 25 માર્ક્સ જેવું વેઇટેજ ગુજરાતી વ્યાકરણનું હતું અને આપણે સિલેબસમાં પણ એ 25 માર્ક્સ ક્યાંક શો થઈ રહ્યા છે. આની અંદર આપ બધા જ તૈયારી કરો એટલે તમને વિશેષ આઈડિયા હોય જ છે, પણ જે છંદ છે, જે અલંકાર છે, જે પ્રાસ સાંકળી છે અને પ્રાસાનુપ્રાસ આવા જે અલંકાર આવતા હોય, સાથે સાથે જે સમાસ છે એની અંદર તત્પુરુષ સમાજ, દ્વંદ સમાજ, દ્વિગુ સમાજ આવા જે સમાસ છે, સાથે સાથે સંધિ છોડો, સંધિ જોડો, જે સમાનાર્થી વિરોધાર્થી આપણી જે કહેવતો છે, આ ગુજરાતી વ્યાકરણ થોડું ઘણું અમુક અંશે આપણા માટે સહેલું એટલા માટે બનતું હોય છે કે આપણે પહેલેથી એ અભ્યાસની અંદર ભણવામાં આવતું હોય છે અને એની તૈયારી આપણે જો ધારીએ તો આ 25માંથી ઘણા ખરા માર્ક્સ આપણે કવર કરી શકતા હોઈએ છીએ. એની જો કમ્પેરિઝનમાં અને એની સાથે જો જોવા જઈએ તો ઇંગ્લિશ વ્યાકરણ,
મોટાભાગના જે એસ્પિરન્ટ્સ છે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ વર્ગને ઇંગ્લિશ વ્યાકરણની અંદર ડર પણ એટલો જ હોય છે અને તકલીફ પણ એટલી હોય છે. કેમ કે પહેલેથી આપણે ઇંગ્લિશના શબ્દોનો સંગ્રહ આપણા મગજની અંદર બહુ ઓછો છે અને આમ પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને પહેલેથી આ એક ડર હોય છે. આપણે 9માની પરીક્ષા પણ ડરની સાથે આપી, 10માની પરીક્ષા પણ અને 12માની બોર્ડની પરીક્ષા પણ આપણે ફક્ત પાસ થવા માટે ઇંગ્લિશ સબ્જેક્ટ ઉપર ફોકસ કરતા અને પાસ પણ ક્યાંક આપણે એટલે જ થતા કે ઉપર પેરેગ્રાફમાંથી જવાબ લખવાના હોય. પણ ઇંગ્લિશ વ્યાકરણની અંદર ખાસ કરીને આપ જે કાળ છે, જે બધા જ કાળ છે, એની એક બેઝિક વાક્ય રચના આમાં આવું જ હોય, આમાં આવું જ હોય, એને એકવાર મગજમાં ફિટ કરવી ખૂબ જરૂરી છે. સાથે સાથે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, વર્બ, નાઉન, પ્રપોઝિશન, ક્વેશ્ચન ટેક્સ, આ બધા જ જે વ્યાકરણની અંદરના મુખ્ય પાસાઓ કહેવાય. જો આ પાસાઓને આપણે કમ્પ્લીટ કરીએ, ડરવાની જરૂર નથી અને વધારે નથી થઈ શકતું તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ઇંગ્લિશ વ્યાકરણને બિલકુલ ઇગ્નોર ન કરતા, કેમ કે 2014માં 25 માર્કનું ઇંગ્લિશ વ્યાકરણ હતું, 2016ની પરીક્ષાની અંદર 26 માર્કનું ઇંગ્લિશ વ્યાકરણ હતું અને આપણા સિલેબસમાં પણ ક્યાંક અને ક્યાંક 25 માર્ક્સનું વેઇટેજ છે. તો ઇંગ્લિશ વ્યાકરણને એકદમ ઇગ્નોર ન કરતા, અઘરું લાગશે પણ તમે થોડી ઘણી તૈયારી કરીને જાઓ. એ કાળ છે, એ કાળને મગજની અંદર તમે સતત વાગોળતા રહો કે આમની સાદા વર્તમાનકાળની, સાદા ભૂતકાળની, ચાલુ પૂર્ણ વર્તમાનકાળની આવી જ ક્યાંક અને ક્યાંક વાક્ય રચના હોય. કોન્સેપ્ટ ક્લિયર કરો, રટ્ટાબાજી બંધ કરો, ગોખવાનું બંધ કરો અને અંતિમ 30 દિવસની અંદર ગોખણપટ્ટી બંધ કરો. બની શકે તો નવું જે તમે હવે વાંચવાના જે પ્રયાસ કરી રહ્યા છો એ બિલકુલ બંધ કરી દો. તમારા મિત્રોને પૂછવાનું બંધ કરી દો તું કયું મટીરિયલ વાપરે છે, કેમ કે હવે તમારો મિત્ર બીજું મટીરિયલ વાપરતો હશે ને તમે પણ જો બીજું મટીરિયલ વાપરતા હશો તો હવે તમારી પાસે સમય નથી કે તમે મટીરિયલ ચેન્જ કરો અને તમે તૈયારી ફરીવાર કરવાની શરૂઆત કરો. નહીં, બધું જો એ સાઈડ પર મૂકી અને તમે જે તૈયારી કરી છે એ તૈયારી બેસ્ટ કરી છે અને એમાં હજુ વધુ બેસ્ટ કેવી રીતે કરી શકીએ એ વાત ઉપર આપ વિચાર કરજો. એટલે કોઈ આ 6 જે સિલેબસની અંદર પાર્ટ દેખાઈ રહ્યા છે એમાં કોઈને એકદમ ઇગ્નોર આપણે કરવાના નથી, કેમ કે કોઈના 2-3 માર્ક્સ પણ જો કવર થશે ને તો એ તમારા કટઓફમાં તમને બહુ ઉપયોગી થશે, કેમ કે કોમ્પિટિશન બહુ તગડી થવાની છે. ઘણા વિદ્યાર્થીઓ 2 વર્ષથી 3 વર્ષથી 1 વર્ષથી ખૂબ સારી એવી તૈયારી આની કરી રહ્યા છે. તો આમાં તમે તૈયારી વગર પરીક્ષા આપવાનું તો વિચારી જ ન શકાય. ત્યારબાદ ખૂબ સ્કોરિંગ અને તમને કટઓફની નજીક લાવવા માટેનો જે ટોપિક અને જે તમારો સિલેબસ છે એ સિલેબસ છે કરંટ અફેર્સ, એટીટ્યુડ અને સામાન્ય વિજ્ઞાન એટલે કે સાયન્સ. આમની અંદર તમે 2014 અને 2016ની પરીક્ષા ઉપર નજર કરો તો 2014માં 36 માર્કનું કરંટ અફેર્સ અને 2016ની પરીક્ષાની વાત કરીએ તો ક્યાંક અને ક્યાંક 26-27 માર્ક્સનું આ જે કરંટ અફેર્સ છે એ કવર થયેલું. મતલબ કે 50 માર્ક્સની અંદર જે 3 ટોપિક તમારે કવર કરવાના છે, 3 સબ્જેક્ટ, કરંટ અફેર્સ, મેથ્સ અને સામાન્ય વિજ્ઞાન, એની અંદર 50% એટલે કે ક્યાંક 25 માર્ક્સ આજુબાજુ વેઇટેજ તો કરંટ અફેર્સનું જ છે. ઘણા મિત્રો એ કન્ફ્યુઝનમાં હોય કે સાહેબ કરંટ અફેર્સ કેટલા સમયનું કરવું, તો આઈડિયલી તમે બધી જ જગ્યા ઉપર કોચિંગમાં અને બધી જ જગ્યા પર એડવાઇસ તમને મળતી હોય એવી રીતે 6 મહિનાનું કરંટ અફેર્સ તમારે ક્લિયર કરવું ખૂબ જરૂરી છે. 6 મહિના અને એમાં પણ બનેલી મોટી મોટી ઘટનાઓ અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે જોડાયેલી જે ઘટનાઓ છે, દેશ સાથે જોડાયેલી જે ઘટનાઓ છે, જે ક્યાંક આખા વિશ્વને અસર કરતી આ જે ઘટનાઓ છે એની અંદર 370-35 એ જેવી જે બેન્કોનું જે લઈને જે ચર્ચાઓ થતી હતી એ ચર્ચાઓની માહિતી પણ અને ખાસ કરીને ચંદ્રયાન જેવી જે આપણે ભારતે જે સફળતાની દિશામાં જે કદમ ભરવાની શરૂઆત કરી છે તો ચંદ્રયાન 2ને લઈને ઘણા બધા પ્રશ્નો આપણે આની અંદરથી પૂછાઈ શકે. તો કરંટ્સ અને કરંટની અંદર પણ જે એકદમ કરંટ છે તો આ 6 મહિનાનું કરંટ અફેર્સ આપને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. તો આની માહિતી તમારે ખાસ લેવી જરૂરી છે અને અંતિમ 30 દિવસમાં કરંટ અફેર્સ માટે આપ નોટ પણ જો પાછળ બનાવેલી હોય તો એ નોટ્સ અને હજુ ના બનાવી હોય તો મેન મેન જે મુદ્દાઓ છે જે પ્રધાનમંત્રીને લગતા, ચંદ્રયાનને લગતા, 370-35 એને લગતા, હમણાં જ આજના સમાચારની જે વાત કરીએ તો જે અરુણ જેટલી જે નામથી જે સ્ટેડિયમ પણ જે નામ બદલી રહ્યું છે, તો આવી જે કરંટ માહિતીઓ છે એ આપને ખૂબ ઉપયોગી થાય તો એની નોટ્સ બનાવવી ખૂબ જરૂરી છે. જો બનાવી હોય તો ચિંતા નથી, એમાં પણ આપ એડ કરી શકો અને ન બનાવી હોય તો આવી નોટ્સ બનાવો અને નોટ્સ તમને રિવિઝન કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. સાથે સાથે સામાન્ય વિજ્ઞાન અને એની સાથે એપ્ટિટ્યુડ મેથ્સને લગતા પ્રશ્નો, મેથ્સથી પણ ઘણા વિદ્યાર્થીઓને ડર હોય, એન્જિનિયર હોય તો ચિંતા નથી પણ જે વિદ્યાર્થીઓ આઉટ ઓફ એન્જિનિયરિંગ ફિલ્ડના છે એમને ક્યાંક મેથ્સથી ડર લાગતો હોય, પણ ડરવાની જરૂર નથી. બહુ બેઝિક લેવલથી પણ આપ શરૂઆત કરી શકાય. એની અંદર ખાસ કરીને ટકાવારી છે,
ત્રિકોણમિતિ છે, સમય અંતર છે, નફાખોર છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આવી જે બધી વાતો છે, આવા જે બધા ટોપિક છે, એ ટોપિકના કોન્સેપ્ટને સમજવા ખૂબ જરૂરી છે. મેથ્સ બહુ મજાનો સબ્જેક્ટ છે. તમે ગીત સાંભળ્યું હશે, બેબી કો બેઈસ પસંદા, એવી રીતે મેથ્સ કો બેઈસ પસંદા. મેથ્સ છે ને મિત્રો, એક બેઈઝનો વિષય છે, એના બેઝ વગર તમે આગળ જઈ ના શકો. એના તમારે બેઝ એટલે કે એમના સૂત્રોને બહુ ધ્યાનથી સમજવા પડે. અને હું હર વખતે જે અલગ અલગ ટેકનિક્સ છે બેસ્ટ સ્ટડી ટિપ્સની, આપ મારી ચેનલ પર જોશો ને ઉપર આઈ બટન પર પણ જોશો તો તમને આઈડિયા આવશે. અલગ અલગ મેથડને હું કવર કરી રહ્યો છું અને આ બધી જ મેથડો તમને અંતિમ 30 દિવસમાં ખૂબ ઉપયોગી થશે. એ મેથડની ચર્ચા આપણે અહીંયા એટલા માટે નથી કરતા કેમકે વિડીયો બહુ લાંબો થશે, પણ એક એક મેથડને બહુ સારી રીતે 6-7 મિનિટની અંદર સમજાવવાનો હું પ્રયાસ કરું છું. આ મેથડ ઉપર પણ આપ એકવાર ચોક્કસ નજર કરશો. અને એમાંની એક જે મેથડ છે એ છે ચાર્ટ મેથડ. આવા મેથ્સ જેવા વિષયમાં આપને ખૂબ ઉપયોગી થશે. હું જેટલા પણ ટોપર્સને મળ્યો છું એ ટોપર્સની પણ આ સફળતાની ચાવી રહી છે કે એ લોકો ચાર્ટ બનાવે. મેથ્સની અંદર જે સૂત્રો છે, જે ઇક્વેશન છે, જે ફોર્મ્યુલા છે, જે તમારે બેઝિક ધ્યાનમાં રાખવા જેવી વાત છે, એને એક A4 સાઇઝના પેપરમાં તમારા રીડિંગ ટેબલની સામે તમારા ઘરની વોલ ઉપર આપ લગાવી દો. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે ઉઠતા બ્રશ કરતાની સાથે તમે આના ઉપર એકવાર નજર નાખી દો. આ ચાર્ટને તમે એકવાર જુઓ. રાતે સૂતી વખતે તમે સૂતા પહેલાં એકવાર આ ચાર્ટ ઉપર નજર નાખી દો. હજુ તમારી પાસે 30 દિવસનો સમય છે. આ ચાર્ટ તમારા મગજની અંદર રમતો થઈ જશે ને તો તમને ખૂબ કામ લાગશે. અને બહુ પ્રેક્ટિસનો વિષય છે. મેથ્સની અંદર તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે જેથી કરીને ઓછા સમયમાં તમને એનો પ્રશ્નનો જવાબ મળે. કેમકે 200 પ્રશ્નો માટે તમારી પાસે 120 મિનિટ છે. તમારી પાસે એટલો વિચારવાનો સમય નથી. તો મેથ્સ એ પ્રેક્ટિસનો વિષય છે. એના ઉપર ખાસ પ્રેક્ટિસ કરવી અને આ ત્રિકોણમિતિ, ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ જે અમુક જે બેઝિક જે ફંડા છે એને ક્લિયર કરવા ખૂબ જરૂરી છે. તો આ 50 માર્ક્સ ખૂબ ઇમ્પોર્ટન્ટનો તમારો વેઇટેજવાળો ટોપિક છે. આને ક્યાંક ભૂલથી પણ ભૂલ ન થાય એ વાત ઉપર આપ વિચાર કરજો. ત્યારબાદ કમ્પ્યુટરને લગતી જે બેઝિક જે થિયરી છે, એપેન્ડિક્સ જી, એમનું વેઇટેજ આપણે સિલેબસની અંદર 25 માર્ક્સનું દેખાઈ રહ્યું છે. આ 2014ની અંદર નજર કરો ને તો 23 માર્ક કવર થયેલા. 2016ની અંદર નજર કરો ને તો 26 માર્કનો આ પોર્શન કવર થયેલો. અને અત્યારે 2019ની અંદર ઓક્ટોબરમાં આવનારી પરીક્ષા, એટલે આના તમે 25 માર્ક્સની આજુબાજુ વેઇટેજ પકડી જ શકો છો. અને કોમ્પ્યુટર એક એવો વિષય છે કે આમાં તમે બેઠા કવર માર્ક્સ કરી શકો, રોકડીયા માર્ક્સ આપ લઈ શકો અને ક્વિક એટલે ઓછા સમયમાં આનો જવાબ તમે આપી શકો. એની અંદર આપ તૈયારી કરો એટલે આપને વિશેષ આઈડિયા હોય જ. ફૂલ ફોર્મ અને જે એની બેઝિક લેંગ્વેજને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય એ આ પ્રશ્નોની તૈયારી કરી અને કોમ્પ્યુટરની અંદર કદાચ તમને એમ લાગે કે સાહેબ અઘરું છે, પણ આની અંદર એક જે ટેકનિક છે ટેકનિક તમે ઉપયોગમાં લઈ શકો. હું ફરીને કહું છું કે આઈ બટનમાં જઈને આ બેસ્ટ સ્ટડી ટેકનિક્સની અલગ અલગ જે ટિપ્સ છે એકવાર આપ નજર કરજો. બહુ નાના નાના અને શોર્ટ વિડીયો છે પણ આપને આ 30 દિવસમાં ઉપયોગી થાય એવા બધા જ આ વિડીયો છે. એની અંદરની એક ટેકનિક એટલે કે રેકોર્ડિંગ ટેકનિક. આપણી બધાની પાસે મોબાઈલ છે અને આ મોબાઈલની અંદર તમને કોમ્પ્યુટરને લગતા જે પ્રશ્નોના જવાબ અથવા જેના ફૂલ ફોર્મ તમને એમ લાગે કે આ મને વારે વારે વાંચવાથી યાદ નથી રહેતા અને ભૂલાઈ જાય કેમકે આપણો રૂટિંગ વિષય નથી, તો આ તમારે શું કરવાનું, મોબાઈલની અંદર ફૂલ ફોર્મ અથવા તો તમને જે ટફ લાગે છે ને અથવા તો ઇમ્પોર્ટન્સ લાગતું હોય, તમને એમ લાગે કે આમાંથી પ્રશ્નો પૂછાવાના જ છે અને તમને વારે વારે ભૂલાઈ જતું હોય, એને તમારે તમારા જ અવાજમાં રેકોર્ડ કરી લેવાનો. સવારે ઉઠીને તમે કાનમાં ઇયરફોન લગાવીને આ સાંભળી શકો છો. તમે કોઈ જગ્યા ઉપર જતા હોય તો તમે ઇયરફોન લગાવીને તમે સાંભળી શકો છો. લાઇબ્રેરીની અંદર તમે વાંચતા હોય ને તમને એમ લાગે કે મને કંટાળો આવી રહ્યો છે તો 5 મિનિટ તમે કાનમાં ઇયરફોન લગાવી અને તમારા જ અવાજની અંદર આ વિષયને તમે કમ્પ્લીટ કરી શકો છો. રાતે સૂતા સૂતા પણ તમે આ રિવિઝન કરી શકો છો. તો આ બધી જ વાત કોમ્પ્યુટરને લગતી અને તમે આ ટેકનિક્સ ઉપયોગમાં લઈ શકો છો. કોમ્પ્યુટરની અંદર 25 માર્ક્સ ખૂબ ઉપયોગી છે. આમ કટ ઓફની અંદર 1-1 માર્ક્સની કિંમત, જ્યારે જે વિદ્યાર્થી 1 માર્ક્સ માટે સીટ ગુમાવતા હોય છે ને, પોઈન્ટ્સ માટે સીટ ગુમાવતા હોય છે ને, ત્યારે આ બધી વેલ્યુ થતી હોય છે. એટલે આ નાની નાની ઝીણવટભરી વાતો આવનારા 1 મહિના દરમિયાન આપે આના ઉપર ધ્યાન આપવું પડશે. ત્યારબાદ તમારા સિલેબસના લાસ્ટ પોર્શન તરફ આગળ વધતા જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન, 50 માર્કનું વેઇટેજ. અને આ 2014 અને 2016 ઉપર નજર કરશો તો એની આજુબાજુનું વેઇટેજ આપણે સાબિત પણ કરેલું છે. આ વિષય તમને તૈયારી કરતી વખતે કદાચ અઘરો લાગે, પણ જો એક ટેકનિક દ્વારા અને પ્રોપર રીતે આપ આને તૈયારી કરશો તો ચોક્કસથી તમને આના 50માંથી ઘણા ખરા માર્ક્સનો બેનિફિટ થશે. હું એવું માનું છું, આ પર્સનલ મારું એવું માનવું છે કે કોઈ વિષયને એકદમ ઇગ્નોર કરવા કરતાં જો એમાં થઈ શકે તો થોડી ઘણી પ્રિપરેશન આપે કરવી જોઈએ જેથી કરીને અંતિમના સમયમાં આપને ખૂબ ઉપયોગી થાય. ઘણીવાર તમને એવું લાગે કે મેથ્સ મને બહુ ફાવે છે અને મેથ્સની અંદર હું સારો સ્કોર કરી શકું, મેથ્સની અંદર હું બેઠા માર્ક્સ લઈ શકું, પણ ઘણીવાર આવું થતું નથી.
જો ક્યારેક કોઈ ટફ ક્વેશ્ચન પૂછશે અને એની અંદર આન્સર સોલ્યુશનમાં સમય પણ જશે અને ઘણીવાર આવો ટિક કરીને આવતા પ્રશ્નોમાં આપ સાચા પણ સાબિત થતા નથી. તો કોઈ પણ વિષય, કોઈ પણ સિલેબસને ઇગ્નોર કરવા કરતાં બધાની અંદર થઈ શકે તો થોડું થોડું આપે કરવું, અને તમારો જે માસ્ટર જે ટોપિક છે, તમને જે લાગે કે આની અંદર હું કરી જ શકું, જેમ કે ગુજરાતી વ્યાકરણ છે, જેમ કે કોમ્પ્યુટર જેવો વિષય છે, જેમ કે કરંટ અફેર્સ છે, તો આ બધી જગ્યા ઉપર આપ રોકડિયા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો આપે આ કરવા જોઈએ. હર કોઈ વિદ્યાર્થીની સ્ટાઇલ અને હર કોઈ વિદ્યાર્થીની સ્ટ્રેટેજી અલગ રીતે હોય છે. આ વિષય અને સિલેબસની વાત થયા પછી હવેની વાત સાંભળવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણે 2 કલાકનો સમય મળે, એટલે કે 120 મિનિટનો સમય છે, એની અંદર 200 ક્વેશ્ચન એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે. હવે જો તમે 200 ક્વેશ્ચનના આન્સરમાં ઓએમઆરમાં ટપકા કરવા જાઓ ને તો પણ 20 મિનિટ નીકળી જાય. કદાચ બહુ સ્પીડમાં તમે ટપકા કરો તો 18 મિનિટ થાય, પણ આપણે એને 20 મિનિટ પકડીએ તો 120 મિનિટમાંથી તમારી 20 મિનિટ નીકળે, એટલે કે તમારી પાસે 100 મિનિટ છે, અને 60 સેકન્ડ એટલે 6000 સેકન્ડની અંદર તમારે 200 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એટલે 1 ક્વેશ્ચન પાછળ તમને વધે 30 સેકન્ડ એટલે કે 1/2 મિનિટ. આ 30 સેકન્ડમાં તમારે પ્રશ્ન વાંચવાનો, એના ઓપ્શન વાંચવાના અને ડિસિઝન પણ લેવાનો કે સાચું છે કે ખોટું છે અને કયું સાચું છે. અચ્છા, આની અંદર એ સાચું છે તો એની અંદર ટપકું કરવાનો. આ કાર્યક્રમ તમારો 30 સેકન્ડમાં પૂરો કરવાનો છે, એટલે બહુ ટફ છે, બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે, અને એટલું લાઇટલી ને એટલું ઇઝી ન લેતા, કેમ કે તમારી તૈયારી અત્યાર સુધી જે કરી છે ને એમાં 1 મહિનાની તૈયારી નક્કી કરશે કે તમે બિનસચિવાલયની અંદર ક્લિયર કરશો કે નહીં કરો. અત્યાર સુધીની તૈયારી અને આ 1 મહિનાનો સમયગાળો, કેમ કે આ 1 મહિનાને સાચવવો એટલો જ જરૂરી છે. તો સૌથી પ્રથમ એમસીક્યુને સોલ્વ કરવા માટેની હું જેટલા પણ ટોપર્સ વિદ્યાર્થીઓને મેળવું છું એમની પેટર્ન ઉપરથી આપણે એક સજેશન આપી શકાય. એવી કોઈ ફિક્સ પેટર્ન નથી કે એમસીક્યુ આવી જ રીતે સોલ્વ થાય, પણ મેજોરિટી બધા જ વિદ્યાર્થીઓ આવી રીતે કરતા હોય છે. જનરલી કોઈ વિદ્યાર્થી મેથ્સને પહેલાં ક્લિયર કરે, પણ મોટાભાગનો વર્ગ એવો છે કે જે મેથ્સને એન્ડ તરફ રાખે. ખોટું કશું જ નથી અને સાચું પણ તમને જે યોગ્ય લાગે તમે કરી શકો, પણ મેથ્સને એન્ડમાં એટલા માટે લોકો સોલ્વ કરતા હોય છે કે ક્યાંક સમય ઓછો વધારે જોઈએ તો ક્યાંક એમાં સમય વધારે ન જાય. સૌથી પહેલાં તમે જે ક્વેશ્ચન વાંચો છો એ ક્વેશ્ચન તમારી માટે 3માંથી કોઈ 1 કેટેગરીનો હશે. પહેલી કેટેગરી, યા તો તમને આવડતો હશે. બીજી કેટેગરી, તમને એમાં કન્ફ્યુઝન હશે, ક્યારે કદાચ બી આવે, કદાચ ડી આવે, 50-50 કન્ફ્યુઝનવાળી કેટેગરી હશે. અને ત્રીજી એવી કેટેગરી હશે કે જે તમને એવું લાગશે, ઓ માય ગોડ, આ કયો પ્રશ્ન છે, ઓળી આમાં તો કયો જવાબ આવે, આવું તો મને ક્યારેય વાંચવામાં આવ્યું જ નથી. આ 3 કેટેગરીમાંથી 1 કેટેગરીનો સામનો તમને 20 ઓક્ટોબરે થવા જઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તમને જે કેટેગરી આવડતી જ હોય, કન્ફર્મ છે કે આમાં આ જ આવે, એ 30 સેકન્ડની અંદર એના ઉપર ક્લિક કરી અને આપ ઓછા સમયમાં કરી શકો એટલું ક્લિક કરી અને આપ આગળ વધો. આગળ વધતા વધતા તમને ક્યાંક એવી કેટેગરી લાગે કે આમાં કન્ફ્યુઝન છે, બી આવે કે ડી આવે, એના ઉપર આપ રાઉન્ડ કરો. એ ક્વેશ્ચનને અત્યારે સ્પેર પર રાખી આપ રાઉન્ડ કરી અને આપ આગળ નીકળી શકો છો. જો તમને ક્વેશ્ચન વાંચતા એવું લાગે કે આ મને ખબર જ નથી, આ મને આવડતો જ નથી, તો એમાં રિસ્ક લેવાની જરૂર નથી, એ ટીક કરી અને આપ આગળ વધી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે કે નથી આવડતો સાઈડમાં રાખીએ, છેલ્લે આપણે ઈ ટીક કરશું, ક્યાંક અને ક્યાંક ઈ ટીક કરવાનો પણ સમય તમને અંતમાં નથી રહેતો. એટલે બધા વિદ્યાર્થીઓનું આવું માનવાનું હોય છે કે ઈ ટીક સાથે સાથે કરતી જવી, કેમ કે તમને આવડતો જ નથી, એમાં રિસ્ક લેવાની જરૂર નથી, કેમ કે માઇનસ સિસ્ટમ પણ છે. એટલે ઘણીવાર તમને એમ થાય કે 10 પ્રશ્નોમાં ગપ્પા મૂકીએ, કદાચ 2 સાચા પડી જાય પણ બાકીના 8 ખોટા પડશે, અને 8ની સાથે જે માઇનસ પદ્ધતિ પ્રમાણે જશો તો અલ્ટિમેટ તમને નુકસાન જશે. એટલે પહેલાં તમને આવડે એ કરો, પછી કન્ફ્યુઝનવાળી જે કેટેગરી છે એમાં આગળ ટીક કરતા જજો, નહીંતર છેલ્લે પાછા ગોતવા જશો કયું કન્ફ્યુઝનવાળું હતું. તો તમારી રીતે એક તમે ટીક માર્ક યુઝ કરી શકો કે ભાઈ સ્ક્વેર કરો, એ કન્ફ્યુઝનવાળું છે. જેટલા ક્લિયર થતા જાય એટલાની આગળ તમે રાઇટ ક્લિક કરી શકો છો, અને જે આવડતા જ નથી એના ઉપર તમે ઈ ટીક કરી અને આપ આગળ વધો. હવે એકવાર તમારા પેપરની અંદર 2 કેટેગરી કમ્પ્લીટ થઈ ગઈ, 1 આવડે છે અને 1 નથી આવડતી, હવે તમે નજર કરશો તો તમારી પાસે 1 કેટેગરી બાકી છે, અને એ કેટેગરી એવી છે કે જે કદાચ આવડે છે, કન્ફ્યુઝનવાળી છે. ખાસ ધ્યાનથી સમજો મિત્રો, આ પદ્ધતિને સમજવી ખૂબ જરૂરી છે, કેમ કે પેપર તમારે આખી જે વર્ષ, 2 વર્ષ 3 વર્ષ 6 મહિનાની જે મહેનત છે ને, એ મહેનતને તમારે 2 કલાકમાં પ્રેઝન્ટ કરવાની છે. વાંચ્યું તમે કેટલું છે અગત્યનું નથી, 2 કલાકમાં તમે કેવી રીતે ટીક કરો છો ને એના ઉપરથી તમારું કટ ઓફ નક્કી થશે. એટલે ખાસ સમજો, હવે તમારી પાસે જે કેટેગરી છે એવી છે કે જે તમને કદાચ આવડે છે, 50-50% આવડે પણ ન પણ આવડે, આ કેટેગરીને કેવી રીતે સોલ્વ કરવી ખૂબ ધ્યાનપૂર્વક સમજો. પ્રશ્નને ધ્યાનથી વાંચો, એના 4 ઓપ્શનને ધ્યાનથી વાંચો, તમે શાંત ચિત્તે વિચારો કે આની અંદર કયો જવાબ આવે, બી આવે કે ડી આવે,
અને શાંત ચિત્તે વિચારો કે આ તમે ક્યાં વાંચ્યું, કયા ટોપિકને કનેક્ટિંગ છે, આમાં શું આવી શકે, અને અંદરથી તમને જવાબ આવે કે આમાં બી આવે તો બી ટીક કરીને આગળ વધો. પછી કન્ફ્યુઝનમાં વારે વારે પડવાની જરૂર નથી, કેમકે સમય બહુ ઓછો છે, લિમિટેડ સમય છે, બધા ક્વેશ્ચન તરફ આગળ વધવાનું છે. એટલે તમારું મન અને હૃદય જે વાતનો જવાબ આવે કે આમાં બી જ આવે તો બી ટીક કરો, આગળ વધો, પછી ડી તરફ જવાની જરૂર નથી. પણ શાંત ચિત્તે પ્રશ્ન વાંચ્યા, ઓપ્શન વાંચ્યા પછી, આ વિચારી લીધા પછી, ડાયરેક્ટ મન શું કહે છે એના ઉપર નહીં, આ વિચાર કર્યા પછી તમને એમ કે આમાં બી જ આવે તો બી ટીક કરીને આગળ વધો, ડી તરફ કન્ફ્યુઝનમાં ન જો. આ રીતે તમે એમસીક્યુને સોલ્વ કરી શકો છો. સાથે સાથે આ તમને કોન્ફિડન્સ ત્યારે જ આવશે, ઘણા વિદ્યાર્થીઓ અંતિમ ક્ષણ સુધી વાંચે નહીં. હું એવું માનું છું કે તમારા અંતિમ 10 દિવસો, એટલે કે 20 તારીખે પરીક્ષા હોય, તો છેલ્લા જે 10 દિવસ છે, 11 તારીખથી લઈને 20 તારીખ સુધીનો જે સમય છે, આ સમયમાં તો તમે નવું કશું જ ન અડકતા. તમે અત્યાર સુધી જે કર્યું છે ને, એને રિવિઝન કરવામાં, નેટ રિવિઝન કરવામાં છેલ્લા 10-15 દિવસ તો આપી જ દેજો. હજુ આ 10-15 દિવસ થોડું જો નવો પરિચય કરશો તો ચાલશે, એ પણ થોડો, વધારે કરવાની જરૂર નથી. કેમ કે જેટલું વાંચવા જશો એટલું ઓછું પડશે, જેટલું વાંચશો એટલું કન્ફ્યુઝન થશે, વધારે મટીરિયલનો યુઝ કરશો તો વધારે કન્ફ્યુઝન થશે. બહુ લિમિટેડ સોર્સ અને પરફેક્શન તરફ, ડેપ્થ તરફ આપ જશો, કોન્સેપ્ટ ક્લિયર કરવા તરફ જશો તો આપને ખૂબ ઉપયોગી થશે. જેટલું વાંચો છો એને કમ્પ્લીટ કરવું એટલા માટે જરૂરી છે કે ન કરે નારાયણ અને બિન સચિવાલયની અંદર આપની સિલેક્શન નથી થતું, આપનું કટ ઓફ નથી બનતું, તો બીજી આવનારી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર તમે આ વાંચેલું વ્યર્થ ન જવું જોઈએ. ખાલી બિન સચિવાલય માટે કરવા ખાતર નથી કરવાનું, જેટલું કરો. ગુજરાતી વ્યાકરણ, છંદ, અલંકાર, સમાનાર્થી, વિરોધાર્થી, કહેવતો, આ જેટલું મેં કર્યું છે એટલું કમ્પ્લીટ કર્યું છે, જેથી કરીને બીજી આવનારી પરીક્ષામાં તમારું પાછળનું વાંચેલું ખૂબ ઉપયોગી થશે. અને આ બધી જ તૈયારી માટે હું એવું કહું છું કે એટલીસ્ટ માર્કેટની અંદર અલગ અલગ મટીરિયલના ક્વેશ્ચન પેપર મળે છે, એટલીસ્ટ 10-15 પેપરો તમે સોલ્વ કરેલા હોવા જોઈએ. હું એટલા માટે નથી કહેતો કે 10-15 પેપરમાંથી જ પૂછાવાનું છે, હું એટલા માટે કહું છું કે તમને સમયનું મેનેજમેન્ટ કરવાની ખબર પડે કે 200 ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવાના. એ તમે ઘરે 10-15 પેપર સોલ્વ કરશો તો તમને ખબર પડશે, તમને ખબર પડશે કઈ સ્ટ્રેટેજી તરફ આગળ વધવું. એક પેપરની અંદર તમે મેથ્સને પહેલાં સોલ્વ કરો, એક પેપરમાં તમે મેથ્સને છેલ્લે સોલ્વ કરો, તમને ખબર પડશે કે હું એક્ઝામની અંદર કઈ મેથડથી જઈ શકું. ઘણા વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરતા નથી, ઘરે પ્રેક્ટિસ કરતા નથી અને ડાયરેક્ટ પેપર આપવા માટે જાય છે. ફરીને વિનંતી કરું, મિનિમમ 10-15 પેપરની પ્રેક્ટિસ તમારા ઘરે થવી જોઈએ અને એને સોલ્વ કરો, અને કેટલા માર્ક્સ બને છે એ માર્ક્સ તમે જુઓ તો તમને ખબર પડશે. આમાં પેપર સોલ્વ કરતી વખતે જો તમારા માર્ક્સ ઓછા આવે તો ગભરાવાની જરૂર નથી. કોઈના 50 આવે, કોઈના 55 આવે તો ગભરાવાની જરૂર નથી કે ઓ માય ગોડ હવે તો મારાથી આ ન જ થાય. નહીં, આ ફક્ત તમારી માટે પ્રેક્ટિસ હતી. જરૂરી નથી કે આ જ પ્રશ્નો તમને ત્યાં પૂછાવાના છે, જરૂરી નથી કે આ 10 પેપરમાંથી જ પેપર નીકળવાનું છે. એટલા માટે ચિંતા રાખ્યા વગર એકદમ શાંત ચિત્તે, બહુ સજ્જતાથી, બહુ સભાનતાથી, બહુ જાગૃતતાની સાથે આવનારો 1 મહિનો તમારે તૈયારી કરવાની છે. બીજી એક ભૂલ ઘણા વિદ્યાર્થીઓ કરે છે, ખાસ સાંભળજો મિત્રો, વિડીયોની અંદર હું બધું જ કવર કરવા માગું છું જેથી કરીને આપને એક વિડીયોમાં બધી જ માહિતી મળે. આવનારા 30 દિવસમાં ઘણીવાર એવી પણ ઘટના ઘટશે જે ઘટનાનું પ્લાનિંગ તમે કે મેં જિંદગીમાં ક્યારેય નહીં કર્યું હોય. જ્યાં તમારું ને મારું પ્લાનિંગ પૂરું થાય ને ત્યાં કોઈનું પ્લાનિંગ શરૂ થતું હોય, એને આપણે ઈશ્વર કહીએ. ન કરે નારાયણ, અને કદાચ આવનારા 30 દિવસમાં કોઈ પણ ઘટના થાય તો પણ આપણે કોઈ જ પ્રકારની ચિંતા કે ડર રાખ્યા વગર સતત આપણે તૈયારી કરવાની છે. શક્ય હોય તો બહારનું ફૂડ અવોઇડ કરો આવનારો 1 મહિનો, કેમકે હવે આ સિઝન ચાલુ થઈ છે, જે હવે વરસાદ જશે અને પછી જે તાવના કેસીસ વધશે એ બહુ જ નંબર્સની અંદર વધતા હોય છે. અને જો ન કરે નારાયણ અને ડેન્ગ્યુ અથવા મેલેરિયા અથવા તો ટાઇફોઇડ થઈ ગયો તો એના બાટલા ચડાવવામાં તમારું 1 વીક જશે. એટલે ફરીને નમ્ર અપીલ છે, બહારના ફૂડને ટોટલ અવોઇડ કરો, કેમકે આ બહારનું ફૂડ, આ 50 રૂપિયાનું મંચુરિયમ, આ 70 રૂપિયાની પાઉંભાજી તમને કદાચ તમારા લક્ષથી અને તમારી 2 વર્ષથી કરેલી તૈયારી ઉપર પાણી ફેરવી શકશે. એટલે ફરીને કહું છું, બહારનું ફૂડ અવોઇડ કરો. બીજી એક નાની વાત મારે તમારી સાથે શેર કરવી છે. ઘણા મિત્રો, હું ઘણા અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત લઉં જે બિન સચિવાલયની તૈયારી કરે છે. એ મિત્રો એટલા ટેન્શનમાં છે, એ મિત્રો એટલા કન્ફ્યુઝનમાં છે કે સાહેબ 10-12 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સીટ એટલી જ છે, અમારો નંબર કેમ આવશે. એટલે પણ તમે વિશ્વાસ રાખો ને કે એમાં 1 સીટ તમારી કન્ફર્મ છે. અને ચલો એક બહુ પ્રેક્ટિકલ વાત કરું, ચિંતા કરશો તો શું થશે,
તમને ગવર્મેન્ટ એમ કહેશે સાહેબ તમે બહુ ચિંતા કરી, એક કામ કરો, તમે પાક્કી, તમારી આ એક સીટ પાક્કી, કોમ્પિટિશનમાં તમારે આવવાનું જ નથી. નહીં, જેટલી ચિંતા કરશો, જેટલું મગજ પર લોડ લેશો, જેટલું સ્ટ્રેસ લેશો, જેટલી ચિંતામાં અંદર જશો ને, એટલા જ તમે પરિણામથી દૂર જશો. આવનારો એક મહિનો એકદમ રિલેક્સની સાથે, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. તમે અત્યાર સુધી મહેનત કરી છે, એ બહુ સારી રીતે મહેનત કરી છે, આ એક મહિનો પ્રોપર રિવિઝનમાં આપો, ચોક્કસથી આપને સફળતા મળશે. અને તમારા ને મારા હાથની વાત તો ફક્ત મહેનત કરવાની છે. આપણે ઘણા બધા એસ્પિરન્ટની સક્સેસ સ્ટોરી જોઈ છે, તો જરૂરી નથી કે બધા પહેલી એટમે ક્લિયર થતા હોય, આપણે પ્રયાસ કરી શકીએ, પરિણામ જે પણ આવે એ ઈશ્વરની પ્રસાદ સમજી અને એને આપણે ગ્રહણ કરવો જ રહ્યો. એટલે પ્રોપર સ્લીપ ઉપર ધ્યાન આપો. હવે ઘણા વિદ્યાર્થીઓ એક મહિનો ઉજાગરા કરવાનું ચાલુ કરશે, આખી આખી રાત ખેંચશે. મહેરબાની કરીને આ કામ ન કરો. ઉજાગરા કરેલને વાંચેલું તમારા મગજમાં ક્યારેય જશે નહીં. તમારા શરીરની એક સિસ્ટમ છે, એક બ્રેઇનની એક કેપેસિટી છે, આ કેપેસિટીથી બહાર ક્યારેય બ્રેઇન સહન નહીં કરી શકે. હરેકની એક લિમિટ હોય, હરેકની એક ક્ષમતા હોય. હું એવું નથી કહેતો કે વાંચો નહીં, તૈયારી ન કરો, નહીં, યોગ્ય પદ્ધતિ પ્રમાણે આપ જાઓ, પણ ઉજાગરા કરવાનું ટાળો. મિનિમમ 6-7 કલાકની ઊંઘ આવનારા તમારા એક મહિના હોવી જોઈએ. વાંચવાનું બાકી રહી જાય તો છોડી દો, પણ 6-7 કલાકની ઊંઘ કરવી ખૂબ જરૂરી છે. કેમકે ઓછી ઊંઘને કારણે જે બીમારી થશે ને, બીમારીથી બહુ મોટું પરિણામ ભોગવવું પડશે. તો ઉજાગરા કરવાનું ટાળો, પ્રોપર ફૂડ લો, એમસીક્યુમાં સોલ્વ કરવામાં ધ્યાન રાખો, ઘરે 10-15 પેપર આપ સોલ્વ કરો, સિલેબસ પ્રમાણે આપ મહેનત કરો, કોઈ વિષયને અવગણો નહીં, હરેક વિષયને આપ પ્રાધાન્ય આપો. જે વિષય તમને ફાવે છે એમાં એકદમ કમ્પ્લીટની સાથે જાઓ. ગણિત જેવા વિષયમાં આપને મેં કીધું ચાર્ટ મેથડ અપનાવો, કોમ્પ્યુટર જેવા વિષયમાં આપ રેકોર્ડિંગ પદ્ધતિ અપનાવો, અને બીજી અમારી અલગ અલગ મેથડ છે બેસ્ટ સ્ટડી ટિપ્સ માટેની. આવી ઘણી બધી મેથડ હું લઈને તમારી સાથે આવતો રહીશ, તમારી સમક્ષ આવતો રહીશ. એ મેથડને જોતા રહેજો, તમને જે મેથડ ઉપયોગી લાગે એ મેથડ તરફ આપ આગળ વધજો. બહુ પોઝિટિવ ભાવ સાથે, બહુ પોઝિટિવ મહેનત સાથે, ઈશ્વરની મરજીની સાથે, ઈશ્વરની કૃપાની સાથે આપણે બધા જ ખૂબ સારી રીતે તૈયારી કરીએ અને આવનારી ઓક્ટોબર મહિનાની અંદર 20 તારીખે લેવાનારી પરીક્ષાને બહુ શાંતિથી આપીએ. કોઈ જ પણ પ્રકારના તકલીફ ભાવ મહેસૂસ કર્યા વગર પરીક્ષા આપી અને રિલેક્સ મૂડની અંદર આપેલી આ પરીક્ષા આપને ખૂબ સારી સફળતા અપનાવે અને આપ આ બિન સચિવાલયને ક્લિયર કરો એવા ભાવ વિચાર સાથે હર વખત અમારી સાથે આપ બનેલા રહો છો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભારની સાથે. આ વિડીયો મેં બહુ મહેનતની સાથે બનાવ્યો છે, ઘણી ડિટેલ લઈને બનાવ્યો છે અને તમારી સુધી આપવાનો પ્રયાસ કર્યો છે. તમારા અન્ય મિત્રની સાથે આ માહિતી શેર કરજો, જેથી કરીને એમને પણ ખૂબ ઉપયોગી થાય ને બેનિફિટ થાય. એ સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.